राजकोट માં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। અમરેલી જિલ્લાના બગસરા ખાતે રહેતા તબીબી અભ્યાસ કે વ્યવસાય સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને નવા ડોક્ટરની જાળમાં ફસાવી લાખો રૂપિયા ખંખેરનાર હાર્દિક અહાલપરા ડોક્ટર રાજીવ મહેતાની રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે। આરોપી સામે હાલ તો 23 લાખની ઓનલાઈન છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે, પરંતુ રિમાન્ડ દરમિયાન પોલીસને વધુ કારસ્તાન બહાર આવે તેવી સંભાવના છે। આરોપી દ્વારા ઇન્સ્ટાગ્રામમાં ફેક નામથી આઈડી બનાવી યુવતી સાથે મિત્રતા કરવામાં આવી હતી। આ સાથે જ ગાંધીનગરમાં તેના સારા છેડા છે કહી સરકારી નોકરી અપાવી દેવાની લાલચ પણ આપી હતી। આરોપીએ યુવતી પાસેથી કટકે કટકે 23 લાખ 35 હજાર મેળવી છેતરપિંડી કરી હોવાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી। હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરાઈ છે। આ સાથે જ રિમાન્ડ મેળવવા તેમણે તજવીજ હાથ ધરી છે। આરોપીએ યુવતીને વિશ્વાસમાં લઈ અને ભોળવી યુવતી પાસેથી 5 માસના સમયગાળા દરમિયાન સરકારી નોકરીના નામે 4.50, એડમિશન આપવાના નામે 9.75 લાખ અને હોસ્પિટલમાં ભાગીદારી કરાવી આપવાના નામે 7.95 લાખ તથા અન્ય રીતે 1.15 લાખ મળી કુલ 23 લાખ 35 હજારની આરોપીએ છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। તબીબી ક્ષેત્રે જોડાયેલા છાત્રા તેમજ નવી નવી ડિગ્રી મેળવનાર તબીબોને શીશામાં ઉતારવા માટે ધોરણ 12 પાસ હાર્દિકે પોતે ફસાઈ ન જાય તે માટે ડોક્ટર રાજીવ નામનું ફેમ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું અને આ આઈડી મારફતે તબીબી વ્યવસાય કે અભ્યાસ સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કરતો હતો। મોટાભાગે આરોપી યુવતીને શિકાર બનાવતો હતો।